हेलो विद्यार्थी मित्रों, आप सब विद्यार्थी मित्रों નું ઓનલાઈન લેક્ચર ની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, સેમ 2 માં આજે આપણે ગુજરાતી ની અંદર પાઠ નંબર 13 સાગરકાંઠાના પ્રવાસો એના વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચર ની અંદર આપણે સાગરકાંઠાના પ્રવાસો વિશે થોડીક માહિતી મેળવેલી હતી, એમાંની થોડીક બાબતો આપણે યાદ કરી લઈએ, ત્યારબાદ આપણે આપણા પાઠ ની શરૂઆત કરીએ। सर्वप्रथम सागर काठो, मतलब के सागर એટલે समुद्र, काठो એટલે કિનારો। समुद्र ના કિનારા ના સ્થળ પસંદ કરવા વિશેની આ પાઠની અંદર માહિતી આપવામાં આવી છે, જેના લેખક છે રઘુવીર ચૌધરી અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ વર્ણ અથવા તો પ્રવાસ વર્ણ। આપણે કહીશું કે ભાઈ પ્રવાસનું સૌપ્રથમ જે આયોજન થાય છે તેની સમજણ આપણે આ પાઠની અંદર આપવાનો પ્રયત્ન કરેલો છે। અગાઉના લેક્ચર ની અંદર જોયું કે ભાઈ ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમવામાં આવે છે, જેની અંદર રેવતી, વરુણ અને સિંધુ આ ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। જ્યારે એમના જે શિક્ષક સોમનાથ છે, તેઓ દરરોજ એક ડાયરી ની અંદર દરેક વિદ્યાર્થીઓના જન્મદિવસની તારીખ છે લખીને રાખતા, ને જે દિવસે જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય તે દિવસે તેઓ તેમને શુભેચ્છા આપતા। एक दिवसे वर्ग नो प्रतिनिधि अथवा कही सकते वर्ग नो जे मोनिटर छे जेनु नाम छे सिंधु, तेनो जन्मदिवस हतो, पण एमना शिक्षक कोई कारणसर बाबत भूली जाय छे अने पाट्या उपर ओली पंक्ति लखेली हती, रेलाई आवती छो ने बधी खारास पृथ्वी मर, सिंधु ना मूळमांथी तो उठसे अमी वादळी। मतलब के आ पंक्तिओ वाची અને એની યાદ આવે છે અથવા તો જુએ છે, એટલે ક્લાસમાં વિદ્યાર્થીઓને કહે છે કે ભાઈ આ વિદ્યાર્થીઓને જન્મદિવસની શુભેચ્છા આપતી પંક્તિઓ છે। ત્યારે દરેક વિદ્યાર્થી છે જે પ્રવાસ જવાનો હોય તેના સ્થળ પસંદ કરે છે, અને એમાં તેઓ દરિયા કિનારાના સ્થળ પસંદ કરે છે, જેના વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર માહિતી મેળવી, ત્યારબાદ આપણે અત્યારે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી જોઈએ। તો માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, ચાલ શું તમે નહીં કહ્યું, તો કે એમના શિક્ષક છે એ આખા જે નકશો દોરે છે જેમાં કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી આ બધા નામની સામે જહાજ છે ચિત્રે છે, પછી ત્યાં દ્વારકા અને બેટ દ્વારકા એમ લખે છે, અને પછી બોલે છે કે ભાઈ જણાવો હવે એ નકશાની અંદર આગળ છે કયું સ્થળ આવશે। ત્યારે એમ કે છે કે ભાઈ માધવપુર છેલ્લી પાટલી, પાટલી એટલે બેન્ચ, છેલ્લી બેન્ચ ઉપર બેઠેલો એક વિદ્યાર્થી છે જે કહે છે કે ભાઈ દ્વારકા, બેટ દ્વારકા પછી શું આવે, તો કે માધવપુર આવે। વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો। હવે એક વિદ્યાર્થી છે એ જણાવે છે કે ભાઈ છેલ્લી બેન્ચ ઉપર બેઠેલો એક વિદ્યાર્થી કહે છે કે બે સ્થળો પછી માધવપુર આવે, અને કે છે માધવપુર વિશે મેં ઘણું બધું સાંભળેલું છે અને એને લખતો એક લેખ કે હું લખીને લઈ આવ્યો છું, લો વાંચો અને માધવપુર વિશે તમે જાણો। વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે, જો એમના શિક્ષક કેવા હતા તો કે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય, મતલબ કે વિદ્યાર્થીઓ મેળે એ લેખને વાંચે, એના વિશે સમજણ મેળવે અને પોતાના અનુભવો જણાવે, એટલે શિક્ષક વાંચતા નથી પણ એ બીજા વિદ્યાર્થીઓને કહે છે કે ભાઈ તમે આ લેખને વાંચો, એને પ્રોત્સાહન આપે છે જેથી એ વ્યક્તિને પણ કોઈ પણ જાતનો ડર ન લાગે અને પોતાની વાત છે એ બીજા સમક્ષ રજૂ કરી શકે। એ બંને એકરૂપ જાતે પણ તેઓ વધુ સારું એવું તે માને છે। જો એમના શિક્ષક જે સોમનાથ છે એમનો અભિપ્રાય શું છે, તો કે વિદ્યાર્થીઓ જ્યાં સુધી બને ત્યાં સુધી પોતાની જાતે સમજે, જાતે ભણે અને જાતે એ વાતનો અનુભવ કરે તો વધારે સારું। જો તમને બેઠે બેઠું બધું મળી જતું હોય તો આપણને ખૂબ મજા આવે, પણ જો આપણને પાઠમાંથી કોઈ પ્રશ્ન ગોતવાનો થાય તો તકલીફ પડે, તો આપણે એ વસ્તુ કરતા નથી, પણ જો તમે એક વખત પ્રયત્ન કરશો તો બીજી વખત પણ તમને પ્રવૃત્તિ કરવાની અંદર મજા આવશે। એટલે એમના શિક્ષક એવું ઈચ્છતા હતા કે બને ત્યાં સુધી બાળક પોતાની મેળે ભણે, પોતાની મેળે પોતાના અનુભવ તૈયાર કરે, અને તો જ એ વધારે સારી રીતે એની આ બધી વસ્તુઓ છે એ આવડી શકે। તેથી લેખ
વાંચવા લાગ્યો એટલે ઇતરત શું કહે છે કે તમે તમારી મેળે સારી રીતે સમજો બીજાઓને સારી રીતે સમજાવો એટલા માટે થઈ મેં વિદ્યાર્થી જાતે ભણે એવું ઈચ્છતા હતી વિદ્યાર્થી તરત જ પોતે જે માધવપુરનો લેખ લઈ અને આવેલો છે એ લેખને એ વાંચવા લાગે છે માધવપુર સૌરાષ્ટ્રના સાબરકાંઠાનું વૃંદાવન છે તો એ લેખની અંદર શું લખેલું હતું તો કે જે માધવપુર છે એ સૌરાષ્ટ્રનું મતલબ કે જેને આપણે સૌરાષ્ટ્ર પ્રાંત કહીએ છીએ અથવા તો પ્રદેશ કહીએ છીએ એ સૌરાષ્ટ્ર પ્રદેશના સાબરકાંઠા સાગર એટલે સમુદ્ર અથવા તો દરિયો કાંઠો એટલે કિનારો એ કહે છે માધવપુર શું છે તો કે એ સૌરાષ્ટ્રના દરિયા કિનારાનું વૃંદાવન છે મતલબ કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન રાસલીલા કરતા હતા જે વૃંદાવનની વાત થાય છે જે ગોકુળ મથુરાની અંદર આવેલું છે પણ અહીંયા પણ એવી જ પ્રાકૃતિક સ્થળ એવું જ બધું વાતાવરણ ઉભું થાય છે એટલા માટે માધવપુરને સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારાના વૃંદાવન તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે એમ કહે છે કે આ માધવપુર માધવપુર શું છે તો કે આજથી ઘણા બધા વર્ષો પહેલા અથવા તો આજથી 100 વર્ષ પહેલા જે જૂના એવા જે વૃક્ષો છે એ વૃક્ષો અત્યારે પણ તમને અહીં માધવપુરની અંદર જોવા મળે કે આ ઝાડ છે અથવા વૃક્ષ છે 100 વર્ષ પુરાનું છે આંબલી રાયણ નારિયેળી બેસુમાર છે એટલે પુષ્કળ પ્રમાણની અંદર આ વસ્તુઓ ત્યાં ઉત્પન્ન થાય છે જો આ બધી વસ્તુઓ કેવી છે તો કે જ્યાં સમુદ્ર કિનારો હોય અથવા તો સમુદ્ર લાગુ પડતો એવા સ્થળે ઉગતી વનસ્પતિ છે આંબલીનું વૃક્ષ છે એ વધારે જોવા મળે આપણે જોઈએ છીએ રાયણ જે સફેદ આ પીળા રંગની આવે છે બધી અને નારિયેળ જે સમુદ્ર કિનારે સૌથી વધુ થાય એટલા માટે કહે છે પુષ્કળ પ્રમાણની અંદર આ વસ્તુઓ ત્યાં ઉત્પન્ન થાય છે પપૈયા છે અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે જો એમ કે છે અહીં પપૈયા મતલબ કે પપૈયાનું ઝાડ પણ છે અને અહીંના પોપટ કેવા છે માધવપુરના તો કે પપૈયું જેવું તમને તાજું માજું દેખાય એવી જ રીતના અહીંના પોપટ પણ પપૈયા જેવા એ લાગે છે અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે યોજવામાં આવે છે જો મિત્રો આપણે જોઈએ છીએ કે રૂકમણી અને શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન થયેલા છે અને દર વર્ષે એ લગ્ન માધવપુરની અંદર આ સ્થળે ઉજવવામાં આવે છે ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો થયો છે એમ કે છે કે જેમ આપણે જોઈએ છે કે આપણે જૂનાગઢની અંદર ભવનાથનો મેળો અને તરણેતર જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે સ્થાન આવેલું છે એ જગ્યા તરણેતરનો મેળો ભરે છે એમ કે છે આ બે મેળાઓ જે રીતે ખૂબ પ્રખ્યાત અથવા તો પ્રસિદ્ધ થયેલા છે એવી જ રીતના એ કહે છે કે માધવપુરની અંદર પણ જ્યારે રૂકમણી અને શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન થાય છે ત્યારે એ સ્થળ પણ એટલું જ પ્રખ્યાત અથવા તો મશહૂર થયેલું છે અહીં ભાદર ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે જે એમ કહે છે કે માધવપુરની અંદર શું થાય છે તો કે ત્રણ નદીઓ છે કઈ તો કે ભાદર બીજી ઓઝત અને ત્રીજી છે મધવંતી આ ત્રણેય નદીઓ અંતે કેને મળે છે તો કે ત્રણેય નદીઓ છે અહીંયા માધવપુરની અંદર જે સમુદ્ર કિનારો આવેલો છે એ સમુદ્રને અંદર આ ત્રણેય નદીઓ છે એ વળી જાય છે આધા ભેળ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે જો આ ત્રણ નદીઓ ત્યાંથી નીકળતી હોવાને કારણે જે ઘેડ વિસ્તાર છે એ જે પંથક આવેલો છે અથવા તો જે પ્રદેશ આવેલો છે એ પ્રદેશને ખૂબ જ હરિયાળો શું કામ એને તો કે નદીઓ પોતાની સાથે જે કાપ છે અને જે ફળદ્રુપ વસ્તુઓ છે એ ઢસડીને લઈ આવે છે જેના કારણે અહીંનો પ્રદેશ છે એ ખૂબ જ હરિયાળો અથવા તો ફળદ્રુપ અથવા તો લીલોછમ પ્રદેશ છે એ બનેલો છે અહીંના દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે એ કહે છે માધવપુરનો દરિયા કિનારો કેવો છે તો કે એ
એટલે ખૂબ મોટો છે અને બીજું ઉજળો એટલે ચોખ્ખો. ઠીક છે, ન્યાનો સમુદ્ર કિનારો છે એ ખૂબ ચોખ્ખો છે, મતલબ કે પાણીની અંદર તમે નજર નાખો તો જે નીચેની જમીન છે એની ઉપર પથ્થર કે જે વસ્તુઓ પડેલી હોય બધી ચોખ્ખી દેખાય, જેને આપણે ઉજળો અથવા તો ચોખ્ખો કહી શકીએ. તેવો ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને પસંદ કરે છે. કે છે જોજો, મોટા ભાગના જે પ્રવાસીઓ છે જે પ્રવાસમાં નીકળે છે ત્યારે મોટા ભાગના લોકોની ઈચ્છા એવી હોય કે એ ચોરવાડના સમુદ્ર કિનારા કરતા કે માધવપુરના સમુદ્ર કિનારા ઉપર જવું એ લોકોને વધુ પસંદ આવે છે. શું કામ એને? તો કે ત્યાં એક તો એનો મેદાન ખૂબ વિશાળ છે અને દરિયા કિનારો ખૂબ મોટો છે. બીજું તો કે ત્યાંનું પાણી ખૂબ સ્વચ્છ અને ચોખ્ખું છે, જેથી કોઈ ઊંડાઈ આવતી હોય અથવા તો કોઈ નડતરૂપ થતી બાબતો હોય તો ત્યાંથી જોઈ શકાય અને લોકોને દરિયાને સારી રીતે જાણી શકે અથવા તો ઓળખી શકે એટલા માટે થઈ અને મોટા ભાગના લોકો છે એ આ સમુદ્ર કિનારાને પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જવાય છે. જેમ કે છે માધવપુરનો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાની અંદર જ્યારે સૂર્યોદય એટલે કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારનું વાતાવરણ અને સૂર્યાસ્ત મતલબ કે જે સમયે સાંજના સમયે જ્યારે સૂર્ય આથમતો હોય અથવા તો સૂર્ય અસ્ત થતો હોય ત્યારે ધીમે ધીમે એ જે સમુદ્ર કિનારો છે ને જોતા હોય તેમ લાગે કે ધીમે ધીમે એ આખો સૂર્ય છે એ સમુદ્રની અંદર ગળકાવ થતો હોય દેખાય. એટલે એ છે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જવું એટલે આશ્ચર્ય ચકિત થઈ જાય અથવા તો નવાઈ લાગે છે એવું સરસ મજાનું સુંદર રમણીય વાતાવરણ છે એ સ્થળે આપણને ઉપસ્થિત થતું જોવા મળે છે. કે છે તો ચાલો માધવપુર રેવતી બોલી એટલે જેવું આ દ્રશ્ય એને જોયું અને ત્યાંના સૂર્યાસ્ત અને સૂર્યોદયની વાત સાંભળી એટલે તરત જ રેવતી કહે છે કે ભાઈ તો ચાલો આપણે ક્યાં જઈએ? તો કે આપણે માધવપુરની અંદર જઈએ અથવા તો માધવપુર જે સ્થળ છે ત્યાંનો પ્રવાસ આપણે કરીએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું, જોવે જે શિક્ષક સોમનાથ છે એ શું કરે છે? તો કહે છે કે સોમનાથે રેવતીને બલરામના જે પૌરાણિક મતલબ કે શ્રી કૃષ્ણના જે મોટા ભાઈ છે જેને આપણે બલરામ કહેતા હતા પૌરાણિક એટલે આથી ઘણા બધા વર્ષો પહેલાની જે વાત છે જે પાત્રો છે એ તમામ પાત્રોનો શિક્ષકે પરિચય આપ્યો અને ત્યારબાદ એને શું કર્યું? તો કે તેઓએ આગળ વધવાનું પસંદ કર્યું. શું કામે? તો કે ઈશ્વરનો પ્રવાસ યોજી શકાય એમ નહોતો એટલે શિક્ષક ત્યાંથી આગળ વધે છે. અને સોમનાથે જે શિક્ષક છે એ કયું સ્થળ આગળ લખે છે? તો કે સોમનાથ સ્થળ છે તેમણે લખ્યું. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. જો સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, જો શું કામ એને કરે છે ને કહી દો, જે વર્ગનો જે પ્રતિનિધિ છે જેનું નામ છે સિંધુ શું કરે છે? તો કે એમના શિક્ષકને ખરાબ ન લાગે વિનય વિવેક જાળવો એટલે એ લોકોને ખોટું પણ ન લાગે અને જે સાચી વાત કહેવાની છે એ વાત કહી પણ દે છે. એટલે શું કરે છે સિંધુ? તો કે છે કે સાહેબ પોતાનું નામ લખવાનું, શિક્ષકનું નામ શું હતું? તો કે સોમનાથ. એ સોમનાથ સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં એને શું કર્યું? તો કે જ્યાં સુદામા અને ગાંધીજીનું જે વતન હતું અથવા તો જે સુદામા અને ગાંધીજી જન્મેલા હતા જે ગામનું નામ છે જે સ્થળ છે એને શું કરે છે શિક્ષક? તો કે એ સ્થળને લગતા ભૂલી જાય છે. શું કામે? તો કે પોતાનું નામ લખવાની એને ઉતાવળ હતી એટલા માટે. અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. પછી શું કહે છે સિંધુ? ખૂબ જ શાંતિથી એના શિક્ષકને ખરાબ ન લાગે એવું વર્તન કરી અને બોલે છે, અરે હા, કે તમે જે દ્વારકા લખ્યું અને જે માધવપુર લખ્યું એ દ્વારકા અને માધવપુર
વચ્ચે કે શું આવે તો કે પોરબંદર કોનું જન્મ સ્થળ છે તો કે સુદામા અને ગાંધીજી જ્યાં જન્મેલા હતા જે સ્થળ છે પોરબંદર કે ઈ બંનેની વચ્ચે આવે રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને કેમ ભૂલાય જેને તમે જ પ્રશ્ન કર્યો કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનો જે દરજ્જો મળેલો છે જે સન્માન મળેલું છે એ જોઈને કહે છે કે ભાઈ એના જન્મ સ્થળને અથવા તો એ લોકો જે ભૂમિ ઉપર જન્મેલા છે એ સ્થળને કે આપણાથી ભૂલી શકાય નહીં અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે જો એ શું કહે છે કે જે પોરબંદર છે એ પોરબંદરનો દરિયા કિનારો કેવો છે તો કે મુંબઈનો ચોપાટી વિસ્તાર મતલબ કે જ્યાં મુંબઈની અંદર જે સમુદ્ર કિનારો આવેલો છે અને લોકો જ્યાં ફરવા માટે જાય છે જેને ચોપાટી વિસ્તાર કહેવાય કે છે મુંબઈના એ વિસ્તારને ભૂલાવી દે એવો સરસ આ પોરબંદરનો દરિયા કિનારો છે જ્યાંનો ચોપાટી વિસ્તાર એવો છે તો સોમનાથનું પ્રભાત ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે જો એ કહે છે જે સોમનાથ સ્થળ છે એનું પ્રભાત ક્ષેત્ર મતલબ કે સોમનાથની અંદર જે પ્રભાત ક્ષેત્ર આવેલું છે ત્યાં શું છે તો કે મનુષ્યના પુરાતન એટલે કે આજથી ઘણા બધા વર્ષો પહેલા જ્યારે મનુષ્યનો જન્મ થયેલો હતો તે સમયે એ જે જગ્યાએ નિવાસ કરતા હતા અથવા જે મકાન કે ગુફા કે જે બનાવીને રહેતા હતા એ પુરાતન નિવાસનું કેન્દ્ર છે અથવા તો એ નિવાસનું સ્થળ છે જ્યાંથી મનુષ્યની પુરાણીમાં પુરાણી અથવા તો પ્રાચીનમાં પ્રાચીન એવી ખોપરીઓ છે એ જે આપણને ત્યાંથી મળેલી છે આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે જો તમે સમાજની અંદર ભણતા હો તો જોજો પેલા માણસ છે એ વાંદરા જેવો હતો ચાર પગે ચાલતો બે પગથી આ મોઢામાં હાથમાં આકારમાં ખાવામાં બધી બાબતોની અંદર ફરક હતો પણ જેમ જેમ વર્ષો પસાર થતા ગયા એમ ધીમે ધીમે એનો વિકાસ થતો ગયો અને પ્રવૃત્તિઓમાંથી આગળ વધી અને હવે એ પોતાની રીતે આ પોતાનું જીવન છે એ જીવે છે પેલા શિકાર કરીને ખાતા હવે મહેનત કરીને કમાઈને જમે છે બરાબર ધીમે ધીમે બધી વસ્તુઓની અંદર ફરક પડ્યો એટલે કે છે કે આ વિસ્તારમાંથી ક્યાંથી તો કે સોમનાથનું જે પ્રભાત ક્ષેત્ર છે એ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન એટલે જૂનામાં જૂની અથવા તો ઘણા બધા વર્ષો પહેલાની ખોપરી એટલે મગજ પહેલા માણસ કેવું હતું એનું મગજ કેવું હતું એનું શરીરનો આકાર કેવો હતો એનો મોઢાનો આકાર કેવો હતો આવી જૂનામાં જૂની આથી ઘણા બધા વર્ષો પહેલા જે માણસ હતો એની ખોપરી એ કે ક્યાંથી મેળવી તો કે સોમનાથના પ્રભાત ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલી છે અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી જેમ કે છે અહીંનું મંદિર છે એ ઘણી બધી વખત તૂટેલું છે દ્વારકાના મંદિરની વાત છે બરોબર એ કે છે ઘણી બધી વખત આ મંદિર તૂટેલું છે પરંતુ ભક્તોને જે ભગવાન ઉપર ભરોસો હતો અથવા તો એના ઉપર જે શ્રદ્ધા કે વિશ્વાસ હતી એ શ્રદ્ધા છે એ કોઈ દિવસ તૂટી નથી પણ ધીમે ધીમે એ શ્રદ્ધામાં એ કે વધારો થતો ગયો અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું છે કે છે અત્યારે જે ભવ્ય એટલે વિશાળ અથવા તો મોટું કે છે અત્યારે જે ખૂબ જ વિશાળ અથવા તો ખૂબ જ મોટું એવું જે મંદિર છે એ મંદિર શું કરે છે તો કે આખા દેશના યાત્રિકો એટલે કે ભારત દેશની અંદર જેટલા પણ લોકો રહેતા હોય એ બધા લોકો અહીં યાત્રા કરવા માટે આવે એ માટે થઈ એને ખેંચીને લઈ આવે છે એવું મંદિર કે અત્યારે તમે જે જુઓ છો એ મંદિર સાતમી વખત બાંધવામાં આવેલું છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે એ કે છે દ્વારકાનું ત્રિલોક સુંદર મતલબ કે જેને ત્રણ દરવાજા છે એવું મંદિર છે જે દ્વારકાનું મંદિરનું નામ છે ત્રિલોક સુંદર જગત મંદિર મતલબ કે આખા વિશ્વની અંદર જેને મંદિર તરીકે સ્થાપના કરેલી છે એવું મંદિર ક્યાં આવેલું છે તો કે સમુદ્ર કિનારે મતલબ કે દરિયાની સુંદરતામાં અથવા તો દરિયાની શોભામાં વધારો કરે એવું આ જગત મંદિર છે જે દ્વારકાધીશનું આવેલું છે દ્વારકાનું મંદિર
सर, तमे एक वार सात द्वारकानी बात करता हता। जो एक विद्यार्थी छे ई पोताना शिक्षक ने पूछे छे ने के छे के भाई सर तमे एक वखत जे सात द्वारका छे तेनी बात करता हता। हाँ, ए माटे आपणे 5000 वर्षना इतिहासमां दाखल थवुं पड़े। तो तरत ज एमना शिक्षक शुं कहे छे के भाई आपणे सात द्वारकानी वात करवी होय तो शुं करवुं पड़शे। तो के आपणे जे 5000 वर्ष जूनो जे इतिहास छे अथवा तो जे समय 5000 वर्ष पहेला वीती गयेलो छे ई समयनी अंदर आपणे दाखल थवुं पड़े अने जोवुं पड़े के भाई कई रीते आ बाबतो छे ए बनेली छे। विद्वानो कहे छे के अत्यारनुं मंदिर सातमी वार बंधावायेलुं छे। विद्वानो एटले तज्ञ अथवा तो जाणकार જે લોકો સતત આવી બધી વસ્તુઓ વિશે શોધખોળ કરતા હોય અથવા તો જે વસ્તુઓ વિશે જાણતા રહેતા હોય એવા વિદ્વાનો અથવા તો તજજ્ઞોનું એવું માનવું છે કે અત્યારે તમે જે દ્વારકાનું મંદિર જુઓ છો એ કેટલી વખત બાંધવામાં આવ્યું છે તો કે સાતમી વખત બંધાયેલું મંદિર છે। તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે। જો એ કહે છે ઘણા લોકો છે વિશ્વવિખ્યાત કેન્દ્ર છે। તળાજાથી તમે
તમે થોડા આગળ જાઓ તો તે મરાણ અને અલંગ એક સ્થળ આવે છે જ્યાં વહાણ તોડવા જે સ્ટીમરો હોય છે જહાજો હોય લાકડું હોવાને કારણે ઘણા બધા વર્ષોથી સમુદ્રની અંદર ચાલતી હોય અમુક સમયે એ વસ્તુ સડે છે ખરાબ થાય છે તો એ જહાજ તોડવાનું સૌથી મોટું વિશ્વ વિખ્યાત મતલબ કે આખા વિશ્વની અંદર સૌથી મોટામાં મોટું જહાજ તોડવાનું જો કોઈ સ્થળ હોય તો એ કયું છે તો કે મરાણ અને અલંગ નામનું એ સ્થળ છે જ્યાં જહાજ તોડવાનો વહીવટ થાય છે પ્રાચીન કાળમાં ધોળેલા લોથલ સુધી વહાણવટું ચાલતું પ્રાચીન કાળ એટલે કે આથી ઘણા બધા વર્ષો પહેલા જ્યારે કોઈ ગાડીઓ બસો એવી કોઈ સુવિધા નહોતી જ્યારે લોકો દરિયા કિનારે દ્વારા જ એક સ્થળેથી બીજા સ્થળે જતા વહાણ દ્વારા અથવા તો સ્ટીમર ઉપર બેસીને એટલે કે છે કે આથી ઘણા બધા વર્ષો પહેલા ધોળેરા અને લોથલ સુધી તમે આ પર નકશો જુઓ તો તમને ખબર પડે કે સ્થળ ક્યાં આવેલા છે ત્યાં સુધી વહાણ વટું ચાલતું એટલે કે વહાણમાં બેસીને વ્યક્તિ આ સ્થળે અહીંયા ધોળેરાથી લઈ અને લોથલ સુધી સ્ટીમરનો અંદર બેસી અથવા તો હડકાની અંદર બેસી પોતાનો પ્રવાસ છે તે ઉપરતા હતા લોથલ અને તિથલને કશો સંબંધ ખરો વરુણે પૂછ્યું તો હવે વરુણ શું કરે છે કે એ પોતાના શિક્ષકને પૂછે છે કે ભાઈ આ લોથલ અને તિથલ નામનું જે સ્થળ છે એ સ્થળને એકબીજા સાથે કે છે કે ભાઈ કોઈ પણ જાતનો સંબંધ ખરો અથવા તો એ વસ્તુઓ એકબીજા સાથે કઈ સંબંધ ધરાવે છે કે એ બે વસ્તુઓ અલગ અલગ સ્થળો છતાં જ કેમ એકબીજા સાથે કોઈ સંબંધ છે એ ધરાવે છે એ પોતાના શિક્ષકને વર્ણ છે એ પ્રશ્ન પૂછે છે સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબો દરિયા કિનારાનો જો તરત જ એમના શિક્ષક એને જવાબ આપે છે ને કહે છે કે ભાઈ સંબંધ કેવો એ બેની વચ્ચે તો કે 1666 કિમી લાંબો જે દરિયા કિનારો લોથલ અને તિથલ વચ્ચે આવેલો છે એ બી આ બે એનાથી જોડાયેલા છે પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું જો એ તરત જ શું કહે છે કે આપણે પ્રવાસનું આયોજન કરશું અને તિથલ પ્રવાસમાં જઈશું તો ત્યાં જે દાંડી મતલબ કે ગાંધીજીએ જે સત્યાગ્રહ કરેલો હતો જે મીઠું મુઠી મીઠું લઈને સત્યાગ્રહ હાથ ધરેલો જે દાંડી નામનું સ્થળ છે એ કહે છે તો આપણે એ સ્થળ ઉપર દર્શન કરવા માટે જઈશું સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતને મીઠું પૂરું પાડે છે કે છે સમુદ્ર શું કરે છે તો કે ઉદાર મતલબ કે નિખાલસતાથી હૈયે એટલે હૃદય કે છે નિખાલસતાથી સમુદ્ર છે આ પૃથ્વી ઉપર જેટલા પણ માનવ જાતિ રહે છે જેઓને મીઠાની જરૂરિયાત છે એ તમામ વ્યક્તિઓને મીઠું પૂરવાનું મીઠું પૂરું કરવાનું કાર્ય કોણ કરે છે તો કે સમુદ્ર કરે છે અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો વેરો એટલે શું થાય તો કે કર કે અંગ્રેજોએ શું કર્યું તો કે જે દરિયો પોતાની ઉદારતાથી જેટલા પણ મનુષ્ય પૃથ્વી ઉપર રહે છે એ તમામને મીઠું પૂરું પાડવાનો પ્રયત્ન કરતું હતું તો અંગ્રેજોએ એવું કીધું કે જે લોકો આ મીઠાનો ઉપયોગ કરશે એને વેરો નાખવો પડશે મતલબ કે કર ચૂકવવો પડશે અથવા તો પૈસા દેવા પડશે ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો કે છે ગાંધીજીએ શું કર્યું તો કે જ્યારે અંગ્રેજોએ આ મીઠા ઉપર વેરો નાખ્યો એટલે ગાંધીજીએ ત્યાં જઈ દાંડી પાસે એક મુઠ્ઠી મીઠું પોતાના હાથની અંદર લીધું અને સત્યાગ્રહ આદર્યો જ્યાં સુધી અંગ્રેજો એ વેરો અથવા તો એ કર ઉઠાવી ન લે ત્યાં સુધી ગાંધીજી છે એ પોતાનો સત્યાગ્રહ ચાલુ રાખ્યો છે વેરો નાખવાના કાયદાને પડકાર્યો મતલબ કે અંગ્રેજોએ જે મીઠા ઉપર કર નાખ્યો અથવા તો જે પૈસા વસૂલ કરવાની જે નીતિ અપનાવેલી હતી એ નીતિને દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહનું આયોજન
आखो देश बैठो थयो के छे भारत देश नी अंदर जेटला पण व्यक्तिओ हता ई तमाम व्यक्ति अंग्रेजो ना विरोध मा उभा थया के भाई आ कर छे ई उठावी लेवो जोईए। भारत पर दरिया ना उपकार कई ओछा नथी। ई के छे आ भारत देश ऊपर जे आ दरियो छे ई दरियाए कई ओछा उपकार करेला नथी। घणा बधा उपकारो छे ई के दरिया ना छे जेनी गणना आपणे करी शकीए एम नथी। सर आपणे दीव थी दांडी सुधी नौकानो प्रवास करीए। जो ए विद्यार्थीओ शुं के छे पोताना सर ने ई के छे के सर आपणे दीव थी लई अने दांडी सुधी मतलब के ज्यां दीव आवेलो छे न्यां थी ज्यां सत्याग्रह थयो न्यां सुधी के आपणे नौकानो एटले जहाज मां अथवा तो स्टीमर मां बेसी शिक्षक कहे कि भाई जे झूलेलाल झूलेलाल नामे व्यक्ति छे ई खूब सारा गीतो गाय
ये गाय छे झूले गाने हिंदू मुसलमान ने एक गणिया छे तो એમ કે છે સિંધુ તરત જ ઝુલેલાલના ગીતો છે એ ગાય છે અને ઝુલેલાલ શું હતા તો કે હિન્દુ અને જે મુસલમાન હતા એ બધાને તેઓ એક ગણે છે અથવા તો એક માને છે એ વરુણ દેવનો અવતાર ગણાય છે વરુણ દેવ એટલે જેને આપણે પવનના દેવ કહીએ છીએ બરાબર એટલે કે છે કે ભાઈ એને વરુણ દેવનો બીજો અવતાર અથવા તો બીજો જન્મ માનવામાં આવે છે તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું વરુણે કહ્યું તો જે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ હતી જેમાંનો એક વિદ્યાર્થી હતો વરુણ એમ કીધું કે ભાઈ એને વરુણદેવ ઝુલેલાલને વરુણદેવનો બીજો અવતાર માનવામાં આવે છે એટલે એ પણ મજાકની અંદર કહે છે તો કે તો મારું નામ દરિયાલાલ એ રાખવું જોઈએ ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગીત ગાય છે પછી તરત જ સિંધુ છે ઝુલેલાલના ગીત ગાવા માટે પોતાના શિક્ષક પાસે રજા લે છે અને ત્યારબાદ એ પોતાના ગીતની શરૂઆત કરે છે ઓ લાલ મેરી પત રખિયો ભલા ઝુલેલાલ એ તરત જ પોતાના ગીતની શરૂઆત કરે છે કે ભાઈ એ ભાઈ મારી પતકે આવું એ ભાઈ મારી આબરૂ રાખો ભલા ઝુલેલાલ મતલબ કે જે વ્યક્તિઓ કોઈના વિશે ખરાબ વિચારતા હોય એ ભલે વિચારતા રહે આખો વર્ગ તાળીઓ સાથે જોડાય છે એટલે જેવો જ ઝુલેલાલનું ગીત સિંધુ પૂરું કરે છે એટલે તરત જ ક્લાસની અંદર બેઠેલા તમામ વિદ્યાર્થીઓ છે એ તરત જ તાળીઓના નાદ સાથે એ ઝુલેલાલના ગીતના વખાણ કરે છે અને એની સાથે તેઓ જોડાય છે